માળિયા હાટીના તાલુકાના આંબલગઢને 66 કેવી મેંદડા પીજીવીસીએલમાં જોડવાની હિલચાલ થતા સામૂહિક આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે આંબલગઢ ગામને મેંદડા સબ ડિવિઝનમાં લઈ જવાની કાર્યવાહી શરૂ થઈ છે, જેનાથી ભવિષ્યમાં આંબલગઢ ગામનો વાડી વિસ્તારના લોકોને વીજળી સંબંધી નાના મોટા પ્રશ્નો માટે 25 કિલોમીટર જેટલું અંતર કાપીને મેંદડા જેવું પડશે, જે કાયમી મુશ્કેલી ઊભી કરશે। તેથી ખેડૂતોએ સખત વિરોધ કરી અમારા આંબલગઢને અમરાપુર 66 કેવીમાં જોડેલું છે તે રાબેતા મુજબ રાખવા માંગ કરી છે, કારણ કે માત્ર 1 કિલોમીટરના અંતરે 66 કેવી સબ સ્ટેશન આંબલગઢથી દૂર છે, તેથી વીજ પ્રશ્ને દૂર ન જવું પડે અને સરળતાથી કામનો નિકાલ આવે। જો અમારા ગામને મેંદડા પીજીવીસીએલમાં જોડવામાં આવશે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવું લેખિતમાં જણાવ્યું છે। મારું નામ હરીશી પ્રભાતસિંહ મોરી, ગામ આંબલગઢ, હું આંબલગઢ ગામનો ખેડૂત છું। બરાબર, અને પીજીવીસીએલ ઓફિસની જે કામગીરીની દ્રષ્ટિએ જે મેંદડા મુકામે ફાવાની જે રજૂઆત થઈ કે જે કંઈ ઉપલા લેવલની કંઈ પણ રજૂઆત થઈ હોય એ અમારા ગામજનો, અમારા સરપંચ શ્રી રાજુભાઈ, ઉપસરપંચ શ્રી કિશોરભાઈ દળુભાઈ તથા અમારા ગામના અન્ય ખેડૂતો, બરાબર, એ બધાનું કહેવાનું એવું છે કે અમારે અહીંની જે સ્થાનિક લેવલની પીજીવીસીએલની કામગીરીની દ્રષ્ટિએ બહુ સારી છે, માળિયાની અંદર સ્ટાફની દ્રષ્ટિએ, અને અમને બહુ સંકળાયેલા અહીંથી વર્ષો જૂનું આઈના જે સંકળાયેલા છે, એટલે અમારે જે તે રજૂઆત કે જે કંઈ કામગીરીની દ્રષ્ટિ હોય એ અમને પીજીવીસીએલનો વધારે સંતોષ છે, એટલે જેને વધારેમાં વધારે અમારે અહીંયા રહેવા માટે થઈને છે। મેંદડાની અંદર અમારે કંઈ જવાની કંઈ જરૂરિયાત નથી, મેંદડા અમે જવા માટે તૈયારી નથી, અને મેંદડાની અંદર જો કંઈ પણ અહીંયા જવા માટેની તૈયારી થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અને અમારે આ બધીને તાળાબંધી કરીશું। સરકારશ્રીને ધારાધોરણ મુજબ જે કંઈ પરિપત્ર પણ કંઈ પણ આવેલો હોય તો એ અમે માન્ય છે નહીં। અમારે ઓલરેડી માળિયાની પીજીવીસીએલ ઓફિસની એડ્રેસ સંકળાયેલા છે અને સંકળાયેલા રહેવાના છે।